ધાનેરા તાલુકામાં તેમજ શહેરી વિસ્તારમાં ઓળીના રોગમાં વધારો. છેલ્લા કેટલાક સમયથી ધાનેરા શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઓળીના રોગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક બાળકો ઓળીના રોગથી પીડાઈ રહ્યા છે. ધાનેરાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં પણ ઓળીના રોગના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પણ ઓળીના રોગને ડામવા માટેની તૈયારીઓ કરાય છે અને બાળકોને વિટામિન એ પીવડાવવાની તેમજ અન્ય બાળકોને ચેપી રોગથી દૂર રાખવા માટેની આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સૂચન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વધતા જતા ઓળીના લક્ષણોને લઈને તંત્ર પણ કામે લાગ્યું છે. ઓળીના લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અને આંગણવાડીમાં પણ આરોગ્ય ટીમો દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવી છે અને વિટામિન સી તથા લક્ષણ હોય તેવા બાળકોના સેમ્પલો પણ લેવાની તજવીજ હાથ ધરી છે. એક બાદ એક રોગોને લઈ લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. પહેલાં કોરોના, હવે ઓરીમાં પણ અનેક બાળકો રોગ સામે લડી રહ્યા છે. ધાનેરાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. હું આયુષ્યમો અર્બન હેલ્થ સેન્ટર ધાનેરા તરીકે પ્રવેશ બજાવું છું. અત્યારે ધાનેરામાં મિઝલ્સના 19 કેસ એક્ટિવ છે. એમાંથી બધાના સેમ્પલ મોકલાઈ ગયા છે અમદાવાદ વિજય મેડિકલ કોલેજ ખાતે. એમાંથી બધાના હજી રિઝલ્ટ આવ્યા નથી. બેના રિઝલ્ટ આવ્યા છે, જે બે પોઝિટિવ છે. અને અમારા અર્બનના સ્ટાફ એમપીએસડબલ્યુ અને આશા વર્કર દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, જેમાં દરેક આંગણવાડી ઉપર જઈ 1-5 વર્ષ સુધીના તમામ બાળકોને વિટામિન એ પીવડાવવામાં આવ્યું છે. એમાંથી જે એક્ટિવ કેસ છે એમને પણ વિટામિન એ પીવડાવી છે અને એમની સારવાર ચાલુ કરી દીધી છે. તમામ ધાનેરાની જનતાને જણાવવાનું કે જે પણ ઓરીના સસ્પેક્ટેડ કેસ તમને જાણવા મળે તો તરત જ એની સારવાર માટે સરકારી હોસ્પિટલ ધાનેરા અથવા અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરો.